नमस्ते विद्यार्थियों, हूँ श्रेष्ठ विद्यालय थी धारा टीचर। आज आपने धोरण 3 में विषय गणित समझिए। आज बाड़को अपने प्रकरण 6 आप लेमनी गम्मत विषय समझवाना छे। तो चलो बाड़को अपने आ प्रकरण आग समझिए। हवे बाड़को अपने आ प्रकरण आग समझिए। तो आग तमने आपवामां आव्युं छे कि वार्ता प्रश्न। प्रश्न एटले कि बाड़को अहीं तमारे प्रश्न जाते बनावाना छे। जो तमने एक उदाहरण आप्युं छे, निशा अने सौनु वार्ता प्रश्न बनावता हता। निशाए कह्युं वर्ग में 13 छोकरा अने 14 छोकरीओ छे। एटले के आ एक जवाब छे कि निशाए शुं कहे छे कि वर्ग में 13 छोकरा अने 14 छोकरीओ छे। तो सौनु तू आना परथी प्रश्न बनावी शकशे। हवे आ जवाब आप्यो छे तेना परथी प्रश्न बनावानो छे, एटले के तमारे सवाल बनावानो छे। तो सौनु शुं कहे छे, तो वर्ग में 13 छोकरा अने 14 छोकरीओ छे, तो बधा मळीने केटला विद्यार्थीओ थाय, एवो बाळको सवाल बनावे छे। तो चालो बाळको अहीं पण आपणे सवाल बनावीशुं। तो जो अहीं तमने पहेलुं आप्युं छे कि 36 पुरुषो अने 52 स्त्रीओ तेमना વારા માટે રાહ જુએ છે। જો તમે ચિત્રમાં જોઈ શકો બાળકો, આના પરથી તમે કેવો સવાલ બનાવી શકો? તો આપણે એવો સવાલ બનાવી શકીએ કે 36 પુરુષો અને 52 સ્ત્રીઓ મળીને કુલ કેટલા લોકો મતના વારા માટે રાહ જુએ છે। આવો બાળકો તમે સવાલ બનાવી શકો છો। તે જ રીતે બાળકો તે તમારે સવાલ બનાવીને અહીં લખવાનો છે। ત્યારબાદ અહીં બીજો પ્રશ્ન આપ્યો છે કે આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે। તો બાળકો તમે કેવો સવાલ બનાવશો આના પરથી? આના પરથી આપણે સવાલ બનાવી શકીએ કે બપોરના ભોજન માટેની 20 મિનિટ અને રમત માટેની 15 મિનિટ મળીને કુલ કેટલો સમય થશે। આ રીતે બાળકો તમે સવાલ બનાવી શકો છો। તો નીચે જે આપ્યા છે તેના તમારે જાતે સવાલ બનાવવાના રહેશે। હવે આપણે આગળ સમજીએ કે બાદબાકી કરો। ડોલીએ 4 ડઝન એટલે 48 નંગ, 1 ડઝન એટલે કેટલા થાય બાળકો? 1 ડઝન એટલે 12। તે રીતે કહે છે કે 4 ડઝન કેળા ખરીદ્યા, તેના દરેક મિત્રને એક કેળું આપ્યું। 13 કેળા વધ્યા, હવે તેના દરેક મિત્રને એક એક આપે છે અને કેટલા વધે છે? 13 કેળા વધે છે। તો કેટલા મિત્રએ કેળા મળ્યા? તમે જાણો છો કે 13થી આગળ ગણવાથી આ ઉત્તર મેળવી શકાય? 10ના કૂદકેથી ગણવાનું વધારે સહેલું થાય। આ પ્રશ્નનો હલ કરવા માટે પાના નંબર 29 પર આવા કિટ્ટુના ઘરનો ઉપયોગ પણ કરી શકું। તો જુઓ બાળકો, અહીં તમને એક ઉકેલ આપ્યો છે કે 13થી શરૂ કરે છે, હવે 10નો કૂદકો મારે એટલે કે 13માં બીજા 10 ઉમેરીએ તો કેટલા થાય? 23। 23માં 10 ઉમેરે તો 33, 33માં 10 ઉમેરે તો કેટલા થાય? 43, અને બીજા 5 ઉમેરવાના છે એટલે 48। એટલે તો આટલા કેળા છે બરાબર, તેમાંથી દરેક મિત્રની તે શું કરે છે? હવે જો અહીં લખવામાં આવ્યું છે કે 10 10 10 એટલે કેટલા? 30, અને બીજા 5 એટલે 35। તેથી 48 - 13 એટલે 35 થઈ ગયા, તે અહીં આપવામાં આવ્યું છે। એટલે બાળકો જો અહીં તમને કહેવામાં આવ્યું હતું કે 13 કેળા વધે છે એટલે કે કુલ આપણે 48માંથી 13 બાદ કરીએ એટલે 35, તો કેટલા મિત્રને કેળા મળે છે? તો 35 મિત્રને કેળા મળે છે। હવે આપણે આગળ સમજીએ તો જુઓ અહીં તમને બાદબાકી આપી છે। તો હવે આપણે આ બાદબાકી સમજીએ। 56 - 37 તો તેનો જવાબ માટે અહીં એક યુક્તિ આપી છે। જુઓ પહેલાં પાછળની સંખ્યા શું છે? 37। તો અહીં જુઓ 37માં 10 ઉમેર્યા, પાછી સંખ્યા લખી, ત્યારબાદ 10 ઉમેર્યા। હવે શું કર્યું છે? 56 કરવા માટે આપણને આ સંખ્યા કરવા માટે જે આ 56 છે તો 57માંથી આપણે એક ઓછું કરીએ તો આપણને 56 સંખ્યા મળશે। તો આપણે શું કરીએ? આ 10 અને 10નો સરવાળો કરીએ અને તેમાંથી એક ઓછો કરીએ। તો બાળકો તેના માટે શું કરવાનું? તો પહેલાં આપણે સરવાળો કરીશું એટલે 20 થશે। હવે 20માંથી એક બાદ કરે તો કેટલા મળે આપણને? 19 મળશે। તો હવે અહીંયો જવાબ શું આવ્યો આપણો? 19।
એટલે આપણે 56 ઓછા 37 કરીએ તો આપણો જવાબ 19 મળે છે। આ જ રીતે બાળકો હજી એક દાખલો જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે। હવે જો તમને આપ્યું છે બીજા નંબર પર 60 ઓછા 45 કરવાના છે તો તમારે શું કરવાનું, પાછળની સંખ્યા હંમેશા પહેલાં અહીં લખવાની, પછી જુઓ અહીં તમે 5-5નો વધારો કરશો તો તરત જ તમને 60 મળી જશે। તો પહેલાં જુઓ 5નો વધારો કર્યો એટલે 50, હવે 50માં પાછો 10નો વધારો કરીએ એટલે 60 આપણને મળી જાય। હવે શું કરવાનું છે કે 5 અને 10નો સરવાળો કરવાનો, તો કેટલા આવે આપણા 15 મળે। હવે આમાં ટૂંકમાં બાળકો શું કરવાનું છે કે અહીં પાછળ જે સંખ્યા આપી હતી તે સંખ્યા લખવાનું અને આગળ પહેલી જે સંખ્યા આપી હોય ત્યાં સુધી પહોંચવાનું, એટલે અહીં આપણને 15 મળે એટલે 60 ઓછા 45 કરે તો આપણો જવાબ 15 આવશે। હવે બાળકો તે જ રીતે તમારે આ દાખલા જાતે કરવાના છે। હવે આપણે આગળ સમજીશું કે રાજાના ઘોડા। તો અહીં બાળકો સરસ મજાની એક વાર્તા આપી છે કે એક રાજા હતો જે માત્ર 9 સુધી જ ગણી શકતો હતો, એટલે કે રાજાને ફક્ત 9 સુધી જ ગણતા આવડતું હતું। તમે ગણી શકતો હતો, તમે કેટલા નંબર સુધી ગણી શકો છો? રાજાના ઘોડા પ્રિય હતા પણ તે તેમાંના બધાને કદી પણ ગણી શકતો ન હતો। તે તેમને એવી રીતે રાખતો હતો કે જેથી દરેક બાજુએથી માત્ર 9 સુધી જ ગણવાની જરૂર પડતી। હવે રાજાને તો 9 સુધી જ ગણતા આવડતું હતું અને રાજાને ઘોડા બહુ જ પ્રિય હતા, એટલે કે ઘોડા તો ઘણા બધા હતા પણ એને તો 9 સુધી જ, રાજાને તો 9 સુધી જ ગણતા આવડે। એટલે રાજાએ યુક્તિ કરેલી કે તે ઘોડાને એવી રીતે રાખે કે તેને ખાલી 9 સુધી જ ગણવું પડે। તો જુઓ તમે અહીં જોઈ શકો છો, તો જુઓ બાળકો અહીં એક ખાના જેવું આપ્યું છે, તો દરેક ખાનામાં તમને 3-3 ઘોડા દેખાય છે। તો જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે કે પહેલી લાઇનમાં કેટલા ઘોડા છે, અહીં 9 ઘોડા છે। હવે આપણે અહીં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે અહીં પણ 9 છે, એટલે રાજાને 9 સુધી જ ગણવું પડે એ રીતે રાખ્યા છે। ત્યારબાદ આડે 3 ને 3, 6 એટલે કે અહીં આડી લાઇનમાં 6 ઘોડા છે, એટલે કુલ પણ આપણે કરી શકીએ 9 2 18 ને બીજા 6 એટલે કુલ 24 ઘોડા છે। તો હવે જુઓ અહીં તમને આપ્યું છે કે રાજા પાસે કુલ કેટલા ઘોડા હતા, તો રાજા પાસે કુલ 24 ઘોડા હતા। તમે અહીં પણ બધાનો સરવાળો કરો તો તમને મળી જશે, જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 છે તો 3 8 કેટલા થાય 24, એટલે અહીં 24 લખ્યા આપણે। હવે આપણે આગળ સમજીએ કે એક દિવસ એક મુલાકાતી 4 ઘોડા સાથે ત્યાં આવ્યા। હવે જે મુલાકાતી હતા તે બીજા 4 ઘોડા સાથે ત્યાં આવે છે, એટલે કે બીજા 4 ઘોડા સાથે આવે, અંધારું થઈ ગયું હતું તેથી તે રાત્રે ત્યાં રહેવા ઈચ્છતો હતો, પરંતુ ઘોડાનો રખવાડ ગભરાયો, જો રાજા આ વધારાના ઘોડા જોશે તો તે ઘણા ગુસ્સે થશે। મુલાકાતીએ કહ્યું, ગભરાશો નહીં, રાજાને કદી ખબર પડશે નહીં, તેથી નીચે પ્રમાણે ઘોડાની ગોઠવણી કરી। હવે જુઓ વધારેના બીજા 4 ઘોડા છે, એટલે કે આપણી પાસે પહેલાં 24 ઘોડા તો હતા જ અને ઉપરના બીજા 4 છે, તો હવે જુઓ રાજાએ તે મુલાકાતીએ ઘોડાની ગોઠવણી કઈ રીતે કરી છે તે આપણે જોઈશું। તો જુઓ 1, 2, 3, 4 4 વખત કેટલા છે, 5 છે, એટલે કેટલા આવ્યા, 5 ને 5 10, 10 ને બીજા 5 15 અને બીજા 5 એટલે 20, એટલે અહીં 20 લખ્યા। ત્યારબાદ જુઓ 2 2 કેટલા છે, 2 ને 2 4 5 6 7 8 એટલે અહીં 8, એટલે કુલ કેટલા થયા 28 થયા। એટલે કેમ 28 થયા, કે પહેલાં 24 ઘોડા હતા અને બીજા 4 ઉમેર્યા, એટલે 24 25 26 27 28 બીજા 4 ઉમેરી એટલે 28 થયા, એટલે બરાબર છે, એણે બીજા 28 ઘોડા હવે ત્યાં કેટલા ઘોડા થયા, એટલે હવે ત્યાં 28 ઘોડા થયા, પણ એણે એ રીતે ઘોડા રાખ્યા છે કે જે 9ની ઉપર જતો નથી કોઈ પણ ખાનામાં। હવે આપણે આગળ સમજીએ, હવે રાત્રે રાજા ઘોડા ગણવા માટે આવ્યા, દરેક બાજુએથી તેણે 9 ઘોડા ગણ્યા, તેણે કહ્યું અરે ખૂબ સુંદર, પછી તે સુખેથી સુવા માટે ગયો। હવે રાજા ઘોડા ગણે છે તો દરેક બાજુથી 9 થાય છે, તો જે જોઈએ આપણે 5 6 7 8 9 એટલે રાજા ખુશ થઈ જાય છે અને શાંતિથી સૂઈ જાય છે। હવે આપણે આગળ સમજીએ, સવારમાં
હોશિયાર મુલાકાતીએ બીજી યુક્તિ અજમાવી એટલે પેલો મુલાકાતી હતો એ ખૂબ જ હોશિયાર હતો. તેણે પોતાના 4 ઘોડા લઈ લીધા અને રાજાના કેટલાક ઘોડા લઈ નાસી ગયો. તેણે શું કર્યું કે તેના 4 ઘોડા તો લઈએ જ છે બાળકો, પણ બીજા વધારેના ઘોડા પણ લઈને નાસી જાય છે. તેણે રાજાને ઘોડાને આ રીતે ઊભા રાખી દીધા. હવે રાજાના જે ઘોડા હતા તેને આ રીતે ઊભા રાખ્યા. એ તમને આપ્યું છે કે જુઓ 4 ને 4 8 ને 1 9, આમાં કર્યું 9 જ છે પણ અલગ અલગ રીતે ઊભા રાખ્યા છે. તો જુઓ, મૂર્ખ રાજા કોઈ ખૂટતો ઘોડો શોધી શક્યા નહીં, તમે તેને મદદ કરી શકશો. તો જુઓ બાળકો, પહેલાં આપણે કુલ ઘોડાની સંખ્યા ગણીશું. તો 4 4 ગણી કરીએ પહેલાં. 1 2 3 4 કેટલા છે? 4 4 વખત એટલે 16. ત્યારબાદ 1 2 3 4 એટલે 16 ને 4 કેટલા થાય? વધી પડી 1 2. 16 ને 4 20 થશે. તો રાજા પાસે કેટલા ઘોડા હતા આપણે આગળ ગણેલા? તો રાજા પાસે 24 ઘોડા હતા. હવે કેટલા ઘોડા થયા? 20 ઘોડા થયા. બરાબર. તો કેટલા લઈને ભાગી ગયો? તે જે મુલાકાતી હતો તેના 4 ઘોડા તો લીધા, પણ રાજાના પણ 4 ઘોડા લઈને નાસી ગયો. કેમ કે રાજા પાસે 24 ઘોડા હતા અને હવે કેટલા રહ્યા? 20 ઘોડા રહ્યા. એટલે બીજા 4 ઘોડા તે લઈને નાસી ગયો. હવે કેટલા ઘોડા બાકી રહ્યા? તો આપણે સમજી ગયા કે હવે કેટલા ઘોડા છે. હવે ફક્ત 20 ઘોડા જ છે. રાજાના ઘોડામાંના કેટલા ઘોડાઓ લઈ ગયો? તે રાજાના ઘોડામાંના 4 ઘોડાઓ લઈ ગયો. એટલે બાળકો, અહીં સરસ મજાની એક વાર્તા દ્વારા તમને ઘણી બધી માહિતીઓ આપવામાં આવી હતી. હવે બાળકો, આપણે આગળ સમજીએ. તો એક તમને એક સરસ મજાનો કોડિયો આપ્યો છે, કોયડો આપ્યો છે કે અમે કઈ સંખ્યાઓ છીએ. તો અહીં જુઓ, તમને અહીં આપ્યું છે કે આ કહે છે કે અમે કઈ સંખ્યાઓ છીએ. તમે અમને બંનેને ઉમેરશો તો જો બંને તમે અમને બંનેને ઉમેરશો એટલે કે સરવાળો કરશો તો 100 મળે. એટલે સરવાળો કરતાં 100 મળશે ને અમારી વચ્ચેનો તફાવત પણ 100 છે. એટલે કે બાદબાકી કરે તો પણ 100 થાય. તો બાળકો, તે તમારે શોધવાની છે સંખ્યા કે તમે જો સરવાળો કરો તો પણ 100 થશે અને બાદબાકી કરે તો પણ 100 જ બાદબાકી કરે તો પણ 100 મળશે, તે તમારે શોધવાનું રહેશે. તો બાળકો, આ સાથે આપણું સરસ મજાનું આ પ્રકરણ અહીં પૂરું થાય છે. હવે આપણે બીજું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.